बोलो बोले माथे चमके तो वीज, हालो बांझे कचड़े में आवे असाढ़ी बीज। अने धन वधे, शांति वधे, हेत वधे, प्रेम वधे, वधे दया भाव, वधे मेरी जो सहयोग, हीज अंसाजी शुभेच्छा, हीज अंसाजा भाव, कच्ची नवे वर्ष जी लख लख वधायु, शुभ असाढ़ी बीज। नमस्कार दर्शकों, केटीवी न्यूज गुजराती ना असाढ़ी बीज स्पेशल मा आपनी साथे हूँ छू निराली। आज ना दिवसे जारे समग्र गुजरात मा असाढ़ी बीज नी उजवणी थई रही छे, भगवान जगन्नाथ जी नी रथयात्रा नु अनेक शहरों मा आयोजन करवामा आव्यु छे। आ महापर्व ने लई अने आज ना एपिसोड मा आपणे जोईशुं के कई रीते अने क्यां क्यां शहरों मा शोभा यात्रा निकळी छे। तो सौ प्रथम वात करिए पाटणनी। पाटण ऐतिहासिक नगरी खाते वर्षोनी परंपरा मुजब आज रोज भगवान जगन्नाथ जी 137मी रथयात्रा निमित्ते पाटण शहर खाते प्रस्थान करवामां आव्युं हतुं। भगवान जगन्नाथ ने 56 भोग नैवेद्य चढ़ावी भगवान ने रथ मां स्थापित करी आरती नो चढ़ावो 151,000 नी उछामणी थई हती। त्यारबाद आरती उतारवामां आवी हती। आरतना प्रस्थान वखते मंदिरना ट्रस्टीओ द्वारा पाटणना जिल्ला कलेक्टर श्री आनंद पटेल तेमज पाटण जिल्ला पुलिस वडा शोभनाबेन भूतड़ानु हार अने सालथी स्वागत करवामां आव्युं हतुं। त्यारबाद नगरपालिकाना प्रमुख महेशभाई पटेल तेमज पाटण शहेरना આગ્રણીઓનું હાર અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું। બાવળા ભગવાન જગન્નાથની રથયાત્રાનો વહેલી સવારથી જ આરતી બાદ ખૂબ જ રંગે ચંગે શુભારંભ થયો હતો। રથયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તદુપરાંત ભગવાન જગન્નાથના રથની સાથે ઊંટ ગાડીઓ, ભજન મંડળી, અવનવા કરતબો કરતા આખલાઓ અને બધા જોડાયા હતા। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। હવે વાત કરીએ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રથયાત્રાનો પ્રારંભ સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા અને પ્રજાજનો દ્વારા શાંતિપૂર્ણ રીતે માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। વાઘોડિયા નગરમાં ભગવાન જગન્નાથની શોભાયાત્રા આરઆર કેબલથી નીકળી અને ગામ વિસ્તારમાંથી નીકળી હતી। આ શોભાયાત્રામાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ તથા નીલમ શ્રીવાસ્તવ તથા દીપક શ્રીવાસ્તવ તથા વાઘોડિયા તાલુકાના આજુબાજુના વિસ્તારના ભાવિ ભક્તો અને યાત્રાળુઓ જોડાયા હતા। તેમજ વાઘોડિયા ગામના વેપારી મંડળ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લાઇબ્રેરી પાસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગરબા વાઘોડિયા ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ તેમજ મોદી વિચાર મંચના પ્રભારી નીલમબેન શ્રીવાસ્તવે ગરબાનું આયોજન કર્યું હતું। આ ગરબામાં ભાવિ ભક્તો પણ જોડાયા હતા। આ યાત્રામાં વાઘોડિયા પીએસઆઈ રાઠોડ તેમજ પીઆઈ રાહુલજી તેમના સ્ટાફ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયા।
બાબરામાં અષાઢી બીજના પવિત્ર તહેવાર નિમિત્તે બાબરામાં આવેલ બાબા રામદેવજીનું મંદિર આવેલ છે, જે ગેબી વિસામા તરીકે પ્રખ્યાત છે. હાલ ત્યાંના મહંત શ્રી રાજુ બાપુના આયોજન મુજબ બાબા રામદેવજી મહારાજનું પૂજન, ધ્વજારોહણ, ત્યારબાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભક્ત સમુદાય જોડાયો હતો અને શોભાયાત્રા બાબરા તેમજ અમરાપરાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. હવે વાત કરીએ રાપર શહેરની, તો રાપર શહેરમાં સંત શ્રી તિકમ સાહેબની રથયાત્રામાં સંતોને ભક્તોની જોવા મળી ભીડ. આ યાત્રામાં મોટી સંખ્યામાં સંતો અને ભક્તોની ભીડ જોવા મળી હતી અને આ યાત્રાને રાપર નગરજનોએ ઠામ ઠામ વધામણા કરાયા હતા. યુવાનો અને યુવતીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. રાપર દરિયા સ્થાનમાં બિરાજમાન સંત શ્રી ત્રિકમ સાહેબ એક આસ્થાનું પ્રતીક છે તેવું ભક્તોના દિલમાં જોવા મળ્યું હતું. વાત કરીએ બોટાદ જિલ્લાના ગઢપુર ખાતે જગન્નાથજી રથયાત્રામાં અલગ અલગ ગામના ફ્લોટ તૈયાર કરી ગઢડાની રથયાત્રાને દીપાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તેમજ ભગવાન જગન્નાથજીના રંગમાં રંગાયા હતા. તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પૂરેપૂરો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હવે વાત કરીએ સુરતની, તો સુરતમાં છેલ્લા 26 વર્ષથી ઇસ્કોન સંસ્થા દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને દરેક વર્ષની જેમ આ વર્ષે પણ 27મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સવારથી જ ભાવિ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની આ શોભાયાત્રામાં આશરે 10,000 થી 15,000 જેટલા ભાવિ ભક્તો જોડાયા હતા. તેમજ આ રથયાત્રાને લઈ સુરત શહેરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર પ્રસાદીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. તેમજ રથયાત્રાની સુરક્ષા કરતા પોલીસ જવાનો માટે પોલીસ સમન્વય ટીમ સુરત દ્વારા સેવા ઉપસ્થિત માટે ચા પાણી અને નાસ્તાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કૈલાસબેન, આપણે ક્યાં કહેના હૈ જગન્નાથ યાત્રા કે બારે? જગન્નાથ યાત્રા કા દર્શન વો બાપુજી તો બહુત અચ્છા હૈ, મહારાજ જી મંદિર વાલા સબકો ખાના પીને દેતા હૈ, સબકો પ્રસાદ દેતા હૈ, અને સબ જગન્નાથપુરી કા દર્શન કરતા હૈ, અને સબકો આનંદ હોતા હૈ. નીકળતી હોય છે સુરતમાં પણ 6 જગ્યાએથી
આ પ્રકારની યાત્રા નીકળે છે એમાં લંકા વિજય હનુમાન મંદિરથી આજે રથયાત્રા છે એ 35મી રથયાત્રા સતત 35 વર્ષથી અહીંયાથી પ્રસ્થાન કરે છે. તે જ રીતે ઇસ્કોન મંદિરથી ગુડિયા ગોપાળજીના મંદિરથી સચિનમાં પાંડેસરામાં તમામ જગ્યાએથી આ પ્રકારની રથયાત્રાઓ નીકળે છે અને વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથજીની ભાઈ અને બહેનની સાથે ઘણી નગરયાત્રા કરી રહ્યા છે. એ મંદિરના અને રથયાત્રાના આયોજન કોને ખબર હશે, હું તો શુભારંભ પ્રસંગે આમાં જોડાયેલો હોઉં છું એટલે એના આયોજનમાં કેટલા લોકોની કેટલા કિલોગ્રામ કયા પ્રકારની એ મારો વિષય નથી. હવે વાત કરીએ મોડાસાની, તો મોડાસાની ભગવાન જગન્નાથજીની 37મી રથયાત્રામાં અરવલ્લીના મોડાસામાં વહેલી સવારથી જ મેઘરાજાના આગમન સાથે જગતના નાથના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. રથયાત્રાનું પ્રસ્થાન મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષ શાહ, અરવલ્લી જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ અને ધનગીરી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી જય ઘોષથી સમગ્ર જિલ્લામાં વરસતા વરસાદમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. મોડાસા શહેરમાં રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા અને શ્રદ્ધાળુઓ દ્વારા 37મી રથયાત્રામાં ભગવાન જગન્નાથને રથમાં બેસાડી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો અખ્તર ચિસ્તી, રજૂ કટકટ, ઝાકીર બેલીમ, ઇકબાલ વેલ્ડિંગ, સાનુ મલેખ અને તેમની ટીમ રથયાત્રીઓ આઈસ્ક્રીમથી મોં મીઠું કરાવ્યું હતું. બોલો, મોડાસા નગરમાં પરંપરાગત રથયાત્રા આજે નીકળી છે. આ ભવ્ય રથયાત્રા બાળકદાસજી મંદિરથી નીકળે છે અને અત્યારે ચાર રસ્તા સુધી આવી પહોંચી છે. આ નગરજનોમાં જે રથયાત્રાને સ્વાગત કરવા માટેનો ઉત્સાહ જોવા મળે છે, એ ભવ્ય ઉત્સાહ આજે આ ચાર રસ્તા ખાતે દેખાઈ રહ્યો છે. અને અમે આ નગર વતી આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા સમગ્ર ગુજરાતમાં જ્યારે અષાઢી બીજનું પર્વ આનંદ અને ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌ પ્રથમ તો તમામ નાગરિકોને હું અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તેમજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અત્યારે ખૂબ જ રંગે ચંગે અને કોમી એકલાસના વાતાવરણ સાથે આ રથયાત્રાનો પર્વ ઉજવાઈ રહ્યો છે. એની અંદર મોડાસાના તમામ નાગરિકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને સાથે સાથે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલા છે. પોલીસ અધિક્ષક શ્રી DYSPC અને PSI તેમજ પોલીસ માણસો ખડે પગે આ વ્યવસ્થા સારી રીતે જળવાય એ માટે પણ કાર્યરત છે. અને આ પ્રસંગે ફરીથી હું તમામને ખૂબ ખૂબ શુભકામના પાઠવી અને બિરદાવું છું. જય જગન્નાથ. અખાડાના લગભગ 60 માણસો પ્રતાપગઢ રાજસ્થાનથી આવે છે. સાથે સાથે અખાડાના વિવિધ મેળો થાય છે, વેશભૂષા વાળા અચ્છા એ સિવાય બીજા ઘણા બધા નાના મોટા જે કલાકારો છે તે રથયાત્રામાં જોડાય છે. સૌથી મોટી વાત એ છે કે સર્વે મુસલમાન મિત્રો પણ આ રથયાત્રામાં ઉત્સાહપૂર્વક પોતાની એક સાજી અને પોતાની ભાગીદારી બતાવે છે. આજ એક એકતાનો માહોલ જયારે જણાઈ રહ્યો છે. આજે 11:30 વાગ્યાથી પ્રસ્થાન કરી મંદિરથી રથયાત્રા નીકળી છે ત્યારે આ રથયાત્રા શાંતિપૂર્ણ સાંજે 6:30 વાગે નિજ મંદિર પહોંચશે. ત્યાં સુધી સર્વે જે પોલીસ સ્ટાફ આ સિવાય અનેક એસોસિએશનોનો અમને જે સાથ સહકાર મળ્યો છે તે ખૂબ જ ચિંતાવાદાયક છે. હવે વાત કરીએ છોટા ઉદેપુર ખાતે ભક્તિભાવ સાથે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ભગવાન રણછોડ રાયના મંદિરથી યાત્રાનું પ્રસ્થાન થતા જ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વોહરા સમાજના લોકોએ ભગવાન જગન્નાથજીનું સ્વાગત કર્યું હતું. મુસ્લિમ સમાજ દ્વારા પણ યાત્રામાં સ્વાગત કરાતા કોમી અલખાસનું વાતાવરણ સર્જાયું હતું. યાત્રામાં જોડાયેલા આદિવાસીઓનું
પરંપરાગત નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હવે વાત કરીએ ભુજની, તો ભુજમાં આજે ભગવાન જગન્નાથની અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા નીકળી અને માનવ મહેરામણ ઉમટ્યું. ભુજમાં નૂતન સ્વામિનારાયણ મંદિર દ્વારા સતત છઠ્ઠા વર્ષે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 1.5 કિલોમીટરથી વધુ લાંબી આ રથયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. આ રથયાત્રા માટે ભવ્ય રથ બનાવવામાં આવેલ હતો, જેમાં ભગવાન જગન્નાથજી બિરાજમાન હતા. સ્વામિનારાયણના સંતોએ ભુજના હમીરસર તળાવ પાસેથી આ રથયાત્રા કાઢવાનો સંકલ્પ એટલા માટે કર્યો કે કચ્છમાં હજુ સુધી વરસાદ નથી અને હમીરસર જે ભુજનું હાટ છે તે ભરાય અને કચ્છમાં ખૂબ જ વરસાદ થાય તે સંકલ્પ સાથે આ સ્થળેથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં કચ્છના ખૂણે ખૂણેથી ભાવિકો પધાર્યા હતા અને યાત્રામાં જોડાયા હતા. પોલીસે પણ સારો બંદોબસ્ત રાખ્યો હતો. આયોજકો તરફથી પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે સાથે આજે અષાઢી બીજ કચ્છનું નવું વર્ષ છે અને ભગવાન જગન્નાથજી નગરચર્યા માટે નીકળ્યા છે ત્યારે સૂર્યદેવે પણ વાદળમાં છુપાઈને ભાવિકોને તાપમાનથી રાહત આપી હતી. રથયાત્રા હમીરસર તળાવથી નીકળી અને ભુજ એસટી સ્ટેશન રોડથી થઈ અને ઇન્દ્રાબાઈ પાર્ક પાસેથી જુબેલી ગાર્ડન થઈ અને મોટા બંધ પાસેથી નૂતન સ્વામિનારાયણ મંદિર પહોંચી હતી. તો દર્શકો, આજની સફર અહીં સુધી જ. ફરી મળીશું આવા જ એક રિપોર્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.